हेलो एंड वेलकम यू ऑल टू माय चैनल ज्ञान जो। आज आप धोरण 11 कॉमर्स विषय में वाणिज्यिक पत्र व्यवहार अंतर्गत पाठ नंबर 2 એટલે કે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરીશું। ચાલો તૈયાર થઈ જાઓ। જેનું નામ છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ। અહીં આપણે જ્યારે કોમર્શિયલ કરસ્પોન્ડન્ટ કરીશું ત્યારે એની જે અસરકારકતા છે એ વધુ ને વધુ થાય, જેથી આપણો જે ધંધો રોજગાર જે છે એ ખૂબ જ સારી રીતે આગળ વધે। તો એના માટે જે પત્ર વ્યવહાર આપણે કરવાનો છે એ કેવો હોવો જોઈએ, અસરકારક હોવો જોઈએ, અને એની જે શૈલીઓ પણ છે એનો પણ અભ્યાસ કરીશું। પત્ર વ્યવહારની પદ્ધતિને ઝડપી, અસરકારક, સરળ અને સસ્તી બનાવવાના પ્રયત્નો થઈ જ રહ્યા છે। ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, અથવા પ્રાચીન સમયથી જ આપણે લખ્યું છે એ પ્રમાણે રાજાઓ દ્વારા કબૂતરથી ગુપ્ત માહિતી મોકલવાથી લઈને આધુનિક ઈમેલ સુધી પત્ર વ્યવહારને સફર ખૂબ જ લાભદાયી રહી છે। અહીં આપણે સમજી રહ્યા છીએ કે આપણો ધંધો, આપણો રોજગાર અથવા આપણો પ્રચાર અને પ્રસાર માટે જ્યારે વાણિજ્યિક કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ, વાણિજ્યિક કોઈ કામ કરી રહ્યા છે, ત્યારે પત્ર વ્યવહાર જે છે એ ખૂબ જ અસરકારક હોવો જોઈએ। સાથે સાથે આપણે જો નવા છીએ તો આપણી પાસે એટલા કદાચ આધુનિક સાધનો નથી, તો સરળ અને સસ્તી હોવી જરૂરી છે। આ બધું જ કરવા માટે અસરકારક પત્ર વ્યવહારની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવવી જરૂરી છે। સૌથી પહેલાં આપણે આની લાક્ષણિકતાઓ જોઈએ તો પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ શું છે। જ્યારે આપણે અસરકારક પત્ર વ્યવહારની વાત કરી રહ્યા હોય ત્યારે આપણને સૌથી પહેલાં એની લાક્ષણિકતાઓ પણ ખબર હોવી જોઈએ। તો પ્રથમ લાક્ષણિકતા આપણી પાસે છે, સંદેશાવ્યવહાર ખૂબ જ સરળ અને કિફાયતી એટલે કે સસ્તી પદ્ધતિ છે। જે પત્ર વ્યવહાર આપણે કરવાના છીએ અથવા કરી રહ્યા છીએ એ સરળ છે અને સાથે સાથે કિફાયતી એટલે કે ખૂબ જ સસ્તી પદ્ધતિ છે। બીજું છે, પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે। આજે પત્ર આપણે કરી રહ્યા છીએ, પત્ર વ્યવહાર આપણે જે કરી રહ્યા છીએ એ લખનાર અને મેળવનાર બંને માટે લાભદાયી અથવા ઉપયોગી છે। ત્રીજી લાક્ષણિકતા છે એની કે સ્થળ, અંતર અને સમયની મર્યાદાઓ નડતી નથી। પત્ર વ્યવહાર આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે એના માટે કોઈ નિશ્ચિત સ્થળ કે કોઈ અંતરની મર્યાદા કે સમયની મર્યાદા કોઈ હોતી નથી। ફોર એક્ઝામ્પલ, તમે ભારતમાંથી અમેરિકા, ભારતમાંથી યુરોપ કે અન્ય કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે પત્ર લખી શકો છો, પત્ર મોકલી શકો છો, ઈમેલ લખી શકો છો, ઈમેલ મોકલી શકો છો, એટલે કે આવી કોઈ મર્યાદાઓ આને નડતી નથી। ચાર નંબરની લાક્ષણિકતા છે, જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો આધાર પુરાવો છે। આપણને આગળ પણ ચેપ્ટર નંબર 1માં જ્યારે લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો ત્યારે આપણને ખબર જ છે કે લેખિત જે પણ છે પદ્ધતિ એનાથી આપણને આધાર પુરાવો મળી રહે છે। એટલે કે જ્યારે પત્ર વ્યવહાર કરીએ છીએ, ખાસ લેખિત પત્ર વ્યવહાર હોય છે એટલે એ આધાર પુરાવો બને છે। લાક્ષણિકતા 5 છે કે માહિતીને ગુપ્ત રાખી શકાય છે। આપણે મૌખિક જો માહિતી એની આપણે કરી હોય તો કદાચ એની ગુપ્તતા જાળવી શકાતી નથી, પરંતુ લેખિત જ્યારે પત્ર વ્યવહાર હોય, એન્વેલોપની અંદર કવર કરેલો હોય, ત્યારે એ માહિતીને આપણે ગુપ્ત રાખી શકીએ છીએ, એટલે કે માહિતીને ગુપ્ત રાખી શકાય છે। 6 નંબરની લાક્ષણિકતા, ભવિષ્યમાં જરૂર પડે તો જે તે માહિતીનો પુનઃ ઉપયોગ પણ કરી શકાય છે। આપણે કોઈ પત્ર લખ્યો હોય તેની તારીખ સાથે આપણી પાસે સંદર્ભ હોય તો એના આધારે આપણે એ જ માહિતીનો પુનઃ ઉપયોગ પણ કરી શકીએ છીએ। 7 નંબરની લાક્ષણિકતા છે, પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે। આધુનિક ટેકનોલોજી ઘણી બધી વિકસી ગઈ છે, છતાંય જે નાના પાયે ઉદ્યોગો કરી રહ્યા છે અથવા જેમને કમ્પ્યુટર, લેપટોપ કે આપણે ટાઈપરાઈટરનું જ્ઞાન નથી, એ લોકો સરળતાથી લખીને પણ, સરળતાથી પત્રો લખી શકે છે, મોકલી શકે છે, મેળવી પણ શકે છે। પત્ર લખનાર અને મેળવનાર 8 નંબરની લાક્ષણિકતા, પત્ર લખનાર અને મેળવનાર બંનેને જોડતી કડી છે, પણ બંનેને જોડે છે, એકબીજાનો સંબંધ સાચવે છે, બંનેને કોન્ટેક્ટમાં રાખે છે, એટલે કે પત્ર બંનેને જોડતી કડી છે। 9 નંબરની લાક્ષણિકતા, પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે। નિશ્ચિત શબ્દો હોય છે, અમુક શબ્દો અમુક કંપનીના જાણે કે ફેવરેટ શબ્દો હોય, એની છાપ ઊભી કરે છે। અમુક શબ્દોથી આપણને ખબર જ પડી જાય કે આ વ્યક્તિ, આ પેઢી અથવા આ સંસ્થાનો જ આ પત્ર હોવો જોઈએ, તો એક છાપ પણ ઊભી થાય છે, એક સારી ઇમ્પ્રેશન પડે છે જે તે કંપનીની। 10 નંબરની લાક્ષણિકતા, પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે। આપણને ખબર છે મૌખિક પદ્ધતિ છે નહીં, આ લેખિત છે, તો બોલ્યા વગર, અવાજ કર્યા વગર એટલે કે મૌન રૂપે સંસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો પત્ર, અને એ પણ કેવો? આપણે અસરકારક પત્ર વ્યવહાર।
હવે પત્રવ્યવહારના આપણે પ્રકારોની વાત કરીએ તો ધંધાકીય સરકારી બાબતો માટે લખાતા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે. આપણે પત્રવ્યવહારના પ્રકારોની વાત વિગતે નીચે કરીશું, પણ છતાં અહીંયા ઔપચારિક પત્રો કોને કહેવાય તો ધંધાકીય અને સરકારી બાબતો માટે જે પત્રો લખાય એને આપણે ઔપચારિક પત્રો કહીશું. સામાજિક બાબતો અથવા સંબંધોની માવજત માટે લખાતા પત્રોને શું કહીશું? અનૌપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓને લખાતા હોય, સરકારી કર્મચારીઓને લખાતા હોય, અથવા ધંધાના વિકાસ માટે કદાચ સંમતિ લેવાની છે, પરમિશન લેવાની છે, આવા કોઈ પત્રો લખાય તો એને ઔપચારિક પત્રો કહીશું. પરંતુ જ્યારે આપણે આપણી મમ્મી પપ્પાને, આપણે ટીચર્સને લખતા હોઈએ અથવા સંબંધોની માવજત માટે જ્યારે આપણે પત્રો લખતા હોય ત્યારે એને આપણે અનૌપચારિક પત્ર તરીકે ઓળખીશું. હવે પત્ર વ્યવહારના પ્રકારો કેટલા અને કયા કયા, પરીક્ષામાં કદાચ ટૂંકો પ્રશ્ન પૂછાય તો પત્ર વ્યવહારના પ્રકારો કેટલા છે તો આપણે જોઈ રહ્યા છીએ, એક ઔપચારિક છે અને બીજો છે અનૌપચારિક પત્રો. હવે જે ઔપચારિક પત્રો છે એના પણ બે પેટા પ્રકાર છે, તો કયા કયા છે? વાણિજ્યિક પત્રો છે અને ઓફિશિયલ પત્રો. વાણિજ્યિક પત્રો અંતર્ગત કયા કયા પત્રોનો સમાવેશ થાય તો પૂછપરછના હોય, ઓર્ડરના હોય, એજન્સીના, આ સિવાય આપણે આગળના ચેપ્ટરમાં પણ અભ્યાસ કરીશું, જેમ કે ઓર્ડર આપ્યા પછી ઓર્ડર રદ કરવાનો હોય, સમાધાનના પત્રો હોય, આવા બધા ઘણા બધા પત્રો આપણે અહીંયા જોઈશું. ઓફિશિયલ પત્રો જે છે એમાં આપણે અરજી પત્રો, રેશન કાર્ડ માટેના પત્રો, પાણીના પ્રશ્નો અંગેના પત્રો. ઓફિશિયલ પત્રોનો સીધો સરળ મતલબ એવું લઈ શકાય કે જે ઓફિસર્સને લખાય, બરાબર, એને આપણે ઓફિશિયલ પત્રો કહીશું. અરજી કરવા માટેના કોઈ પત્રો તમે લખી શકો, રેશન કાર્ડ માટેના છે કે પાણી અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો, આ ફક્ત ઉદાહરણ છે, આના સિવાય પણ ઘણા બધા હોઈ શકે છે. ઔપચારિક પત્રોની હવે વાત કરીએ, અનૌપચારિક પત્રોની વાત કરીએ તો શુભેચ્છા પત્રો, કોઈ વ્યક્તિ દસમામાં જેમ કે ટોપર થયા છે, સારા માર્ક્સ લાયા છે તો આપણે એને શુભેચ્છા આપીએ. આશ્વાસન કે કોઈને કોઈ પ્રશ્ન છે, કોઈ પ્રોબ્લેમ્સ છે, કોઈ એક્સપાયર થઈ ગયું છે તો આશ્વાસન છે. કોઈને કોંગ્રેચ્યુલેશન કરો છો, કોઈને ઇન્વિટેશન, બર્થડે પાર્ટીમાં ઇન્વિટેશન કરો છો, તો આ બધા પત્રોને આપણે અનૌપચારિક પત્રો કહીશું. હવે વાણિજ્યિક પત્રવ્યવહારનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય જાહેરાત, ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી અને સમાધાન જેવી વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવામાં આવે છે. ખૂબ જ સરળ છે પત્ર વ્યવહાર, ઘણા બધા કારણોસર અને ઘણી બધી રીતે થાય છે. આપણે આગળ પણ જોયું અનૌપચારિક અને ઔપચારિકમાં પાણીના પ્રશ્નો, બીજા ઘણા બધા પ્રકારના પ્રશ્નો પત્રો આપણે જોઈએ. પણ જ્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે એનો મોટાભાગનો ઉદ્દેશ વેપારને લગતો હોય, વાણિજ્યને લગતો હોય, આર્થિક હોય, તો એને આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીશું. અને ખાસ એના માટે આપણે ઘણા બધા શબ્દોનો પણ અહીંયા યુઝ કર્યો છે, જેમ કે લેવડ દેવડ છે, પૈસાની લેવડ દેવડ છે, કદાચ સોદો જે ડીલ થઈ રહી છે એમાં કોઈ કન્ફ્યુઝન છે તો એની સમજ માટે છે, નાણાકીય વ્યવહાર માટે, માલ સામાનના ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય જાહેરાત માટે પણ તમે પત્ર લખતા હોય અથવા વાણિજ્યિક વ્યવહાર કરતા હોય, ધંધાકીય વાટાઘાટો, તકરાર ક્યાંક થાય, પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, સમજૂતી અને સમાધાન, આ બધા જ પ્રકારના જે આપણે જોઈ રહ્યા છીએ એ વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજાવે છે. હવે વાણિજ્યિક પત્રનું મહત્વ શું છે? શા માટે આપણે વાણિજ્યિક પત્ર કરવું જોઈએ? શા માટે આપણે પત્ર લખવું જોઈએ? તો આપણે જોઈ રહ્યા છીએ કે વ્યાપારમાં, ધંધામાં ટકી રહેવા અને સતત પ્રગતિ કરવા, ધંધાનો પ્રચાર અને પ્રસાર કરતા રહેવું પડે છે. આપણે જ્યારે વ્યાપાર ધંધો કરી રહ્યા હોઈએ ત્યારે સ્પર્ધા હોય છે, આ એક સ્પર્ધાનો યુગ છે, તો આ દરમિયાન આપણે આપણા ધંધાનો પ્રચાર અને પ્રસાર કરવો જ રહ્યો. હાલના જમાનાની વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી આવે છે, પછી યુટ્યુબથી લઈને તમામ ચેનલો પર આવે છે, શાના માટે? તો પ્રચાર કરે છે, પ્રસાર કરે છે. અને આપણે પણ જ્યારે કંઈક ખરીદી કરવા જઈએ છીએ તો આપણે મોટાભાગે એ જ વસ્તુ ખરીદીએ છીએ કે જેની આપણે જાહેરાત જોઈ હોય, સાયકોલોજીકલી એક અસર થાય છે. તો એ જ છે કે ધંધાનો પ્રચાર અને પ્રસાર કરવો બિલકુલ જરૂરી છે. સાથે જ સરકારી અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ, અન્ય વેપારીઓ, ગ્રાહકો સાથે સતત સંપર્ક જાળવી રાખવો પડે અને એ માટે વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવો આવશ્યક છે.
નોર્મલ આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ ધંધો રોજગાર કરતા હોઈએ ત્યારે સરકારની પોલિસી હોય, અધિકારીઓ અથવા જે નિયમો છે, બંધારણના નિયમો છે, આ બધું આપણે ફોલો કરવાનું થાય છે. તો આ બધી પરમિશન લેવાની થાય તો સરકારી અધિકારીઓ સાથે આપણે કોન્ટેક હોવો જોઈએ. સરકારના જે પણ પ્રતિનિધિઓ છે એની પાસે આપણે કોન્ટેક રાખવો પડે. સાથે સાથે અન્ય વેપારીઓ, આપણે અન્ય વેપારીઓનો મતલબ એ છે કે ખાસ જ્યારે વાણિજ્યિક પત્ર વ્યવહાર આપણે કરીએ તો અન્ય વેપારી સાથે આપણો કોન્ટેક હોવો જોઈએ. અચાનક કોઈ વસ્તુનો ભાવ વધી જાય, ઘટી જાય તો વેપારીને, એક વેપારીને ખબર હોય, અન્ય વેપારીને પણ કઈ રીતે જાણકારી મળશે? તો આ રીતે કોન્ટેક રાખવો પડે. સતત સંપર્કની આપણે વાત કરી રહ્યા છીએ. વેપારી દરેક જગ્યાએ દરેક સમયે હાજર રહી શકતો નથી. આપણને ખબર છે, એક વેપારી હોય, મોટો વેપારી હોય તો એનો ધંધો અને રોજગાર વિકસાવવા માટે એ, ફોર એક્ઝામ્પલ, કોઈ મોટી કંપનીનો મેનેજર છે કે કંપનીનો માલિક જે છે એ દરેક જગ્યાએ હાજર ના રહી શકે. તો શું કરવું પડશે એ વખતે? તો એની વાત કરી છે અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. મોસ્ટ છે, વેપારી દરેક જગ્યાએ દરેક સમયે હાજર રહી શકતો નથી. આ સંજોગોમાં પત્ર વ્યવહાર સેલ્સમેનની ગરજ સારે છે. બરાબર, કોઈ મોટો વેપારી છે તો એના માટે પત્ર વ્યવહાર જે છે એ એક સેલ્સમેનમાં શું છે કે એને આપણે પગાર આપવો પડે, પૈસા આપવા પડે, એની માવજત કરવી પડે, એને સાચવવો પડે. પણ પત્રમાં એટલો બધો ખર્ચો થતો નથી. પણ છતાંય એક સેલ્સમેન એટલે જે વ્યક્તિ પોતાની, આપણી કંપનીની અથવા જે પણ કંપનીનો માલિક છે એના પ્રોડક્શનની જાહેરાત કરે છે, પણ એના માટે પૈસા લે છે. પણ પત્ર બિલકુલ ફ્રીમાં અથવા ખૂબ જ નહિવત ખર્ચે આ બધી જ કામગીરી કરે છે. જેમ કે જે આપણું ઉધાર છે એ લઈ આપે છે, આપણા ધંધાનો પ્રચાર અને પ્રસાર કરે છે, સમાધાન કરે છે, ક્યાંક પ્રોબ્લેમ છે તો એના માટે ઇસ્યુ જે છે એને સોલ્વ કરે છે. આ બધું જ કોણ કરે છે? આપણો પત્ર. તો એ પત્ર એક પ્રકારે શું છે? સેલ્સમેનની ગરજ સારે છે. ખરીદ, વેચાણ, આવક જાવકના હિસાબો જેમ પત્ર વ્યવહાર પણ વાણિજ્યિક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. પર આપણે ચોપડા સાચવતા હોઈએ છીએ, ખરીદ વેચાણની જે તે માહિતી રાખતા હોઈએ છીએ, આવક જાવકના હિસાબો રાખતા હોઈએ છીએ, આ બધું જ રાખતા હોઈએ છીએ. એ જ રીતે વાણિજ્યિક પત્ર વ્યવહારનું અભિન્ન અંગ શું છે? પત્ર વ્યવહાર. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની વાત કરીએ. હવે આપણે પત્ર તો જોઈ લીધો, પત્રની લાક્ષણિકતાઓ પણ જોઈ લીધી, પણ અસરકારક આપણો વાણિજ્યિક પત્ર વ્યવહાર કઈ રીતે થાય અથવા એને કોને કહેવાય અને અર્થ સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો જોઈએ. ધંધાના હેતુને પરિપૂર્ણ કરે. આપણો જે ધંધો છે, જે રોજગાર છે, જે કામ આપણે કરી રહ્યા છીએ, જે વ્યવસાય આપણે કરીએ છીએ, એનો જે હેતુ આપણે આપણા પત્ર દ્વારા ફળીભૂત કરવા માગીએ છીએ એને પરિપૂર્ણ કરે તેવો વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે અસરકારક પત્ર વ્યવહાર. આ ઉપરાંત ખરીદ, વેચાણ, જરૂરિયાત અને સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે, સાથે જ ગેરસમજણ દૂર કરે, ઉઘરાણીની રકમ મેળવી આપે, વાણિજ્યિક સંબંધો વિકસાવે તેવો પત્ર વ્યવહાર જે છે એને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીશું. આ અસરકારક વાણિજ્ય વ્યવહારનો જે લક્ષણો છે અથવા જે અર્થ છે એ જ આપણે સેલ્સમેનનો પણ અર્થ છે. અથવા એક રીતે કહી શકાય કે જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછાય કે પત્ર જે છે એ સેલ્સમેનની ગરજ સારે છે તો કઈ રીતે, તો એક સેલ્સમેન શું કરે છે? ધંધાના હેતુને પરિપૂર્ણ કરે છે. બરાબર, પત્ર વ્યવહારથી શું કરે? ખરીદ કરે, વેચાણ કરે, જરૂરિયાત અને સમસ્યાનું પ્રતિનિધિત્વ જેમ એક સેલ્સમેન કરે છે એ જ રીતે પત્ર પણ એ જ કામ કરે છે. એટલે આ પત્ર જે છે એ સેલ્સમેનની ગરજ સારે છે, એ ટૂંકો પ્રશ્નનો પણ આપણને જવાબ મળી જાય છે. હવે આપણે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણોની ખાસ સમજૂતી મેળવવાની છે. લાંબો પ્રશ્ન પૂછાશે, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો કેટલા અને કયા જોઈએ. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના કેટલા લક્ષણો છે? 7 લક્ષણો છે અને નીચે મુજબ આપણને આપેલા છે. તો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય, 7 લક્ષણો આપણે યાદ રાખીશું. પહેલું છે સ્પષ્ટતા, પછી સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચક લક્ષી અભિગમ, સચોટતા અને વિવેકપૂર્ણતા. બરાબર, અસરકારક પત્ર વ્યવહારના આ લક્ષણો છે. હવે એક એકને આપણે ઊંડી સમજ મેળવીએ. તો સૌથી પહેલાં જ્યારે આપણે પત્ર વ્યવહાર કરતા હોય તો એ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ. ઉદાહરણ સાથે સમજીએ, અધૂરી કે અસ્પષ્ટ માહિતી ગેરસમજ દોરે નોતરે છે, તેથી પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ. જે પણ વાર્તાલાપ, જે પણ પ્રકારે માહિતી સંચાર આપણે કરી રહ્યા હોઈએ છીએ, પછી મૌખિક હોય, લેખિત હોય કે અન્ય કોઈ પણ રીતે હોય, તમામમાં સ્પષ્ટ માહિતી હોવી જોઈએ. નહીતર ગેરસમજ થાય અને એની વાત ઉદાહરણ સાથે
अस्पष्ट लखाण केव हो सके जम के अमरा त्या माल सामान खरीदार ने 20% वर्तर आप शू कन्फ्यूजन है 20% वर्तर आप के खरीदी कर पची वर्तर आप 20% वर्तर क्यारे मळशे एना जे नियमों से घनी वार आपणे जोता होय आ रीते फूंदरी स्टार करेलो होय अने पछी आपणने खबर पड़े कि आपणे तो छेतराई गया छे तो आ जे छे ने अस्पष्ट लखाण छे। तो स्पष्ट लखाण केवुं होय शके तो अमारा त्यांथी एक साथे खास याद राखो एक साथे 5000 ना माल सामाननी खरीदी उपर खरीदनारने 20% वर्तर आपवामां आवशे। जो अहींया शुं छे स्पष्टता छे एक तो एक साथे खरीदी करवानी छे अने पण केटली 5000 नी खरीदी करो तो ज आपणने 20% डिस्काउंट मळे। पछी आपणे 100 रूपियानी कोई वस्तु खरीदी करीए अने हवे डिस्काउंटनी मांगणी करीए तो ए मळशे नहीं। અને બીજું કે ટુકડે ટુકડે કરીએ કદાચ આજે 2500ની અને ફરી બીજા દિવસે 2500ની એમ ટોટલ 5000 ના તો એમ પણ નહીં ચાલે એક સાથે 5000ની ખરીદી તો આને કહેવાય સ્પષ્ટ લખાણ। સંક્ષિપ્તતાની વાત કરીએ તો લાંબુ લખાણ વાચક વાંચતો નથી। આપણે પણ જ્યારે ન્યૂઝ પેપર સવારમાં જોતા હોઈએ છાપું તો મોટી મોટી લાઈનો જોઈ લઈએ છીએ આપણને ઊંડું અથવા વધુ લાંબુ વાંચવામાં મજા આવતી નથી કદાચ અથવા આપણે ઉપરનું ટાઇટલ જોઈને નક્કી કરીએ છીએ કે આપણે અંદર વાંચવું જોઈએ કે નહીં તો એ જ રીતે पत्र पण केवो होय थोड़ोक शॉर्ट होय संक्षिप्त होय तो संक्षिप्त लखाण समय अने खर्चनी बचत करे छे। जो पत्र वधु लांबू होय तो टाइपिंग नो खर्चो पेपर वधार थाय अथवा क्यांक जाहेरात में पण आपणे आपीए तो एमां एक एक अक्षरना पैसा होय न्यूज़पेपर में छापा में आपीए तो एमां पण समयनी ए रीते पैसा एटले के खर्च थाय तो एनी बचत करवा माटे संक्षिप्त लखाण पण जरूरी छे। हवे असंक्षिप्त लखाण कोने कहेवाय एनी समजूती मेळवीए तो अमे चौपड़ीओ चित्रपोथी कागड़ों नोटबुक पेन्सिल रबर रंग वगैरह जेवी वस्तु खरीदवा मांगीए छीए। अहींया तमे जोई रह्या छो कि चौपड़ीओ छे चित्रपोथी कागड़ों छे नोटबुक्स के पेन्सिल आ बधुं शुं छे एक प्रकार स्टेशनरी छे। तो संक्षिप्तमां शुं कही शकाय संक्षिप्त लखाण अमे स्टेशनरीनी विविध वस्तुओ खरीदवा मांगीए छीए। अहींया तमे जोई रह्या छो बहु ज सरळ खूब ज सरळ अद्भुत के स्टेशनरीमां आ बधुं ज आवी जाय છે। ઘણીવાર આપણે ખુરશી ટેબલ આ બધું માગીએ અલગ અલગ એના કરતાં ફર્નિચરની વાત કરીએ તો શું થાય સંક્ષિપ્તતા શોર્ટમાં આપણો પત્ર પૂરો થઈ જાય। સંપૂર્ણતાની વાત કરીએ પત્ર સંપૂર્ણ પણ હોવો બિલકુલ જરૂરી છે અધૂરો હોય તો પણ પ્રોબ્લેમ્સ ઊભા થશે। સંપૂર્ણતા પત્રમાં પત્ર પ્રાપ્ત કરનારને જણાવવાની થતી સંપૂર્ણ માહિતી હોવી જોઈએ। જે પણ માહિતી જણાવવાની ખાસ જરૂર છે એ તો સંપૂર્ણ હોવી જ જોઈએ જેથી अन्य पत्र व्यवहार की आवश्यकता न रहे साथ ज गैरसमजण पण न थाय। घणी वार आपणे पत्र लखी तो दईए छीए पछी आपणने याद आवे छे कि आ तो रही गयो पछी आपणे फरी पत्र मोकलीए फरी आपणने याद आवे हजू कंईक बाकी रही गयुं छे तो आ रीते अधूरी माहिती ना होवी जोईए संपूर्णपणे माहिती आपणी पासे होवी जोईए। संपूर्ण पत्रमां पण माहिती संपूर्ण होवी जोईए। अधूरुं लखाण कई रीते तमारा ऑर्डर प्रमाणे माल सामान मोकली दीधो છે। હવે આ અધૂરું લખાણ કઈ રીતે છે તો ઘણીવાર શું હોય એકથી વધુ ઓર્ડર આપ્યા હોય તો કયા ઓર્ડરના અનુસાર તમે વસ્તુ મોકલાઈ છે એ સ્પષ્ટ થતું નથી। તો સ્પષ્ટતા માટે આપણે શું કરવું પડે સંપૂર્ણ લખાણ આ રીતે છે કે તમારા 12મી તારીખ સાથે ઉલ્લેખ કર્યો છે 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજરોજ મોકલી આપ્યા છે। તારીખની સાથે સાથે વસ્તુ અને કઈ રીતે કયા માધ્યમથી મોકલ્યા છે એ સંપૂર્ણ માહિતી આવી ગઈ છે તો આને સંપૂર્ણ લખાણ કહીશું। વાસ્તવિકતા 4 નંબર પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ। અતિશયોક્તિ અને કાલ્પનિક બાબતો કે તરંગોયુક્ત શબ્દો ગૂંચવાળો ઊભો કરી શકે છે અને તેનાથી ગેરસમજણ થઈ શકે છે। આપણું પત્ર જ્યારે આપણે લખી રહ્યો હોય છે ત્યારે આપણને ખબર છે લેખિત પુરાવો છે તો અવાસ્તવિક કાલ્પનિક કે તરંગોયુક્ત લખાણ કરવું જોઈએ નહીં। સીધી સરળ વાત કે ફેર એન્ડ લવલી લગાવીએ દોઢ દિન મેં ગોરે હો જઈએ આવું અતિશયોક્તિ ભર્યું અથવા કાલ્પનિક બાબતો સાથેનો પત્ર આપણો હોવો જોઈએ નહીં। અધૂરું લખાણ ભૂલથી લખાઈ ગયું છે આ છે અવાસ્તવિક લખાણ। અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માગીએ છીએ હવે કેટલીક ખુરશીઓમાં અહીંયા શું છે એક પ્રકારે કોન્ક્રીટનેસ નથી કઈ ખુરશીઓની વાત છે કંઈ ખબર પડતી નથી। તો વાસ્તવિક લખાણ કંઈક આ રીતે હોઈ શકે કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ માગીએ છીએ ખરીદવા માગીએ છીએ। 5 નંબર વાચકલક્ષી અભિગમ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। વાચકલક્ષી અભિગમ ખાસ આપણા વ્યવસાય ધંધાને ખૂબ જ આગળ વધારી શકે છે। બાકીના ઘણા બધી લાક્ષણિકતાઓ તો આપણે જોઈ જ લક્ષણો પણ જોઈએ પણ અહીંયા વાચકલક્ષી અભિગમ જે છે એ આપણા ગ્રાહકને આપણી દુકાન પ્રત્યે આકર્ષિત કરી શકે છે તો ખાસ એનો પણ આપણે ધ્યાન રાખીશું।
પત્ર લખનારનો અભિગમ વાચક લક્ષી હોવો જોઈએ. આનો મતલબ શું છે? આનો અર્થ એ છે કે પત્ર જેને અનુલક્ષીને લખવાનો છે તેના હોદ્દા, મોભા, સમજણ, વલણ અને અભિગમને અનુરૂપ હોવો જોઈએ. ઘણી વાર આપણે પત્ર લખતા હોઈએ છીએ, એ તો એ પત્ર જેમ કે હજારો માણસનો લખતા હોઈએ છે, તો એ આપણો જે ગ્રાહક છે એને અનુરૂપ હોવો જોઈએ. ઘણી વાર આપણે ફોર એક્ઝામ્પલ ગામડાના લોકોને કંઈક પત્ર લખીએ છીએ તો ઇંગ્લિશમાં લખીએ અથવા ભારે ભરખમ શબ્દોથી લખીએ તો એમને કદાચ ખબર ના પડે, તો આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણો પત્ર જેને આપણે લખી રહ્યા છીએ એનો હોદ્દો, એની આવડત, એની સમજણ, એને અભિગમ કઈ રીતે વિચારે છે, આ બધું જો આપણે જાણીએ તો અસરકારક પત્ર થઈ શકે. સ્વલક્ષી અભિગમ કઈ રીતે હોય? તો અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. અહીંયા સ્વલક્ષી પોતાના માટે, સ્વાર્થ એક રીતે કહી શકાય કે મારા માટે, અમારા માટે આવું કરીએ છીએ. જ્યારે વાચક લક્ષી અભિગમ શું કહે છે? કે અમે તમારા માટે કંઈક કરી રહ્યા છીએ. સામે આપણે ઘણીવાર દુકાનમાં ખરીદી કરવા જઈએ તો વેપારી શું કહે? તમારી જ દુકાન છે, આવો બેસો. આમ તો શું છે, એક પ્રકારે ગ્રાહકને એવું લાગે. વાચક લક્ષીનો આપણે મતલબ એ પણ કહી શકાય કે ગ્રાહક લક્ષી અભિગમ. અહીંયા વાચક લક્ષી એટલા માટે છે કે વેપારી પણ લખી શકે અને બિન અન્ય કોઈ પણ લખી શકે, એટલે વાચક લક્ષી છે. પણ ખાસ આપણે ગ્રાહક લક્ષી કહી શકાય કે ગ્રાહકને જેવું ગમે એવું આપણું વાણી, આપણું લેખન એવું હોવું જરૂરી છે. વાચક લક્ષી અભિગમ કઈ રીતે હોય? તો અમે શું કહે છે, અમે ગ્રાહકોના નજીકના સ્થળે, ગ્રાહકને ગમે, ગ્રાહકને યોગ્ય હોય એવા નજીકના સ્થળે સસ્તા ભાવે અમારી સેવા મળી રહે તે હેતુથી આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છે. ધંધાના વિકાસ માટે, કમાવા માટે કે અમારા સ્વાર્થ માટે નહીં. જો યાદ રાખો, સ્વલક્ષી આવો હોય પણ વાચક લક્ષી કેવું હોય કે તમારા માટે. તમે નિયમિત ગ્રાહક છો, તમારી સગવડ માટે, તમને સરળતાથી સેવા મળી રહે એ માટે અમે આ શાખા ખોલી રહ્યા છે. સચોટતા એટલે કરેક્ટનેસ, આપણી જે ભૂલો ના હોવી જોઈએ. ખાસ તો હવે અંગ્રેજીમાં જ્યારે ટાઈપ કરવાનો હોય ત્યારે ઘણી બધી ભૂલો થઈ શકે, પણ સાથે સાથે ગુજરાતીમાં પણ અને અન્ય દરેક ભાષામાં પણ ભૂલ ના થવી જોઈએ, તો એના માટે આપણે સચોટતા. વાણિજ્યિક પત્રમાં છાપકામની ભૂલ, જોડણીની ભૂલ, ભાષાકીય ભૂલ કે વસ્તુની ગુણવત્તા વિષયક બાબતોમાં સચોટતા હોવી જરૂરી છે, અન્યથા ગેરસમજણ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની ભૂલ જ્યારે આપણા પત્રમાં હોય તો એનાથી ગેરસમજણ થઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે છે, પ્રોબ્લેમ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ જાહેરાત કરી છે કે તમારા મોબાઈલમાં 200 MB સ્પેસ છે અથવા 200 MP મેગાપિક્સલનો કેમેરો છે, આવું કંઈક લખી દીધું છે, અને પછી એ વ્યક્તિ ખરીદી કરે છે અને પછી એમાં પ્રોબ્લેમ્સ ઊભા થાય છે કે ભાઈ આવું તો કશું છે નહીં, તો આ સચોટતા આપણે જાળવી રાખવાની છે. તો ભૂલ ભરેલું લખાણ, તમારી પત્ર મળી હતી, અહીંયા ગુજરાતી વ્યાકરણને લગતી ભૂલ છે. સચોટતા આ રીતે લખી શકાય, સચોટ લખાણ આવું હોય કે તમારો પત્ર મળ્યો. બરાબર, આ તો ખાલી ઉદાહરણ છે, પણ આ સિવાય તમે તમારી જે પણ વસ્તુ વેચવા માગો છો, જે પણ વસ્તુ કે જે પણ વિષયક તમે પત્ર વ્યવહાર કરો છો, ત્યારે એમાં ભૂલ સહેજ પણ ચાલશે ને, કરેક્ટ હોવું જોઈએ. તમામ માહિતી સાચી, બિલકુલ યોગ્ય, હકીકત દ્રષ્ટિ અને તમામ વાસ્તવિક હોવું બિલકુલ જરૂરી છે. કોઈ પણ પ્રકારની ભૂલ ચાલશે નહીં. વિવેકપૂર્ણતા, ખાસ ઘણી વાર આપણે ગુસ્સામાં અથવા આપણા બોલચાલમાં ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે, પણ જ્યારે લેખિત કરવાનું હોય ત્યારે આપણે ખૂબ જ વિવેકપૂર્ણ પત્ર વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર મૌખિક હોય કે લેખિત, શબ્દો હંમેશા વિવેકપૂર્ણ અને માનવાચક હોવા જોઈએ. બરાબર, આપણે જ્યારે કોઈ ધંધો લઈને બેઠા છે, વ્યવસાય કરી રહ્યા છે, ત્યારે આપણા ગ્રાહકો પ્રત્યે આપણો જે વાણી, વર્તન અને વ્યવહાર જે છે વિવેકપૂર્ણ હોવો જોઈએ, જેથી સંબંધો વધુ ગાઢ અને સન્માનજનક બને. અને એના માટે આપણે શબ્દો વાપરી શકીએ છીએ, તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો જેવા શબ્દો જરૂરિયાત અનુસાર વપરાશમાં લેવા જોઈએ. ઘણી વાર આપણે જોઈએ છીએ કે આપણી પાસે કોલ સેન્ટરમાંથી ફોન આવે છે, કોઈ કંપનીના ફોન આવે છે, તો કેટલું સન્માનથી, કેટલા વિવેકપૂર્ણથી એ બોલે છે. તો આપણે પત્ર વ્યવહાર પણ એ જ રીતે કરીએ તો આપણો ધંધો, રોજગાર, વેપાર જે છે, વાણિજ્યિક આપણી પ્રવૃત્તિ ખૂબ જ આગળ વધે. અવિવેકપૂર્ણ લખાણની ઉદાહરણ સાથે સમજૂતી મેળવીએ તો કઈ રીતે હોઈ શકે છે? તો તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો, અથવા ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. આ બેદરકાર શબ્દ ઘણીવાર ખૂંચે અને એ ગ્રાહક ફરી તમારા ત્યાં ખરીદી કરવા ના પણ આવે, તો આ સંબંધો બગડે છે અને એની અસર આપણા વ્યવસાય પર પણ થાય છે, આપણા ધંધા પર પણ થાય છે. તો એના માટે આપણે ખાસ યાદ રાખીશું કે આપણે વિવેકપૂર્ણ લખાણ કરીશું. જેમ કે, મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી.
મહેરબાની કરીને સત્વરે ચૂકવશો, બેદરકાર છો એવું નથી કીધું, એટલે એ પણ આપણે ધ્યાન રાખશું. વાણિજ્યિક પત્ર વ્યવહારમાં ઉપયોગ લક્ષણો તેની સફળતાની ચાવીરૂપ બને છે. આપણો પત્ર વ્યવહારની અંદર આ 7 લક્ષણો હોય તો ચોક્કસ આપણો જે પત્ર છે, વાણિજ્યિક પત્ર જે છે, એ સફળ થયા છે.